નમસ્કાર નેસ ગુજરાત ન્યૂઝ માં આપનું સ્વાગત છે અને હું છું ચાર્મી નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. હળવદના ભક્તિનગર સિદ્ધનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. ભક્તિનગર ગામમાં સમસ્ત દ્વારા શિવ મહાપુરાણનો સપ્તાહ પારાયણનો ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું. છોટી કાશી તરીકે ગણાતી હળવદ નગરી અને તાલુકાની ધરતી ઉપર મહાદેવજીની કૃપા વરસી છે. એક તરફ મહાશિવરાત્રિનો પર્વ નજીકમાં છે ત્યારે લોકો શિવમય બની ચૂક્યા છે. આવા જ ટાઈમે હળવદ નજીક આવેલા નવા ઐશનપુર ગામ ખાતે સિદ્ધનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે યોજાયેલી શિવ મહાપુરાણ કથામાં ભાવિકોનો ઘોડાપુર ઉમટી પડ્યો છે. કથાના વક્તા પરમ પૂજ્ય હંસદેવગીરી ગોસ્વામી બાપુએ પોતાની કથામાં દીકરી અને માતા પ્રત્યેની ઊંડી સમજ આપી છે અને બંનેના સંબંધોની વિસ્તૃત ચર્ચા કરી હતી. અહીંયા યોજાયેલી સંગીતમય કથામાં લોકો શિવના ગુણ ગાય ભાવ વિભોર બની ગયા હતા. હળવદમાં પાવનકારી પ્રસંગો બારેમાસ અવિરત હોય છે. તે ઉપરાંત તાલુકાના નવા ઐશનપુર ગામે તારીખ 26 શરૂ થયેલા સિદ્ધનાથ મહાદેવ નૂતન મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન ભક્તિનગર ગામમાં સમસ્ત દ્વારા કરવામાં આવ્યું હતું. 7 દિવસ ચાલનારી આ પાવનકારી કથાનો પ્રારંભ તારીખ 26 કરવામાં આવ્યો છે, જ્યારે કથાની પૂર્ણાહુતિ 4 તારીખના થશે. ભક્તિનગર ગામે નિર્માણ પામેલ સિદ્ધનાથ મહાદેવના નૂતન મંદિરે શિવ મહાપુરાણ આજે વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાશે, તો સાથે સાથે શિવ મહાપુરાણ સપ્તાહ પારાયણ અને ત્રિદિવસીય 31 કુંડીય હવનનું આયોજન કરાયું છે. આ શિવકથાના વ્યાસ સ્થાને શ્રી હંસદેવગીરી બાપુ ગોસ્વામી બિરાજીને શિવ મહાપુરાણનું રસપાન કરાવ્યું હતું. આ પ્રસંગે કાલુપુર શ્રી નરનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય 1008 શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ, રાજ સીતાપુર લાલજી મહારાજની જગ્યાના ગાદીપતિ પરમ પૂજ્ય 108 શ્રી અંબારામ દાસજી મહારાજ, દુર્ગાદાસજી બાપુ પધારી દર્શન આશીર્વાદ પાઠવશે. તેમજ ધામોધામથી આ કથામાં સંતો મહંતો ખાસ પધાર્યા હતા અને ભાવિક ભક્તોને આશીર્વચન પાઠવ્યા હતા. આ કથા પ્રસંગે ભાવિક ભક્તો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ઉપરાંત આ કથામાં પરમ પૂજ્ય શાસ્ત્રી ભક્તિનંદન દાસજી સ્વામી દ્વારા સભા સંચાલન કરવામાં આવ્યું, તો સાથે જ સંતો મહંતો દ્વારા સવારે શાકનો વઘાર કરી શાકોત્સવના મહાપ્રસાદનું આયોજન કર્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. મયુર રાવલ સાથે અનેસ ગુજરાત ન્યૂઝ હળવદ. તો ઈડર તાલુકાના મુઢિયા ગામ પાસે રિક્ષા પલટી ખાતા 4 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. બનાવની વિગત એવી છે કે ઈડર તાલુકાના ઈડર ભિલોડાના હાઈવે રોડ ઉપર આવેલ બુઢિયા ગામ પાસે બડોલી ગામ તરફ જઈ રહેલ રિક્ષાને કૂતરાની અડફેટમાં આવતા રિક્ષા પલટી ખાઈ ગઈ હતી, જેમાં ડ્રાઈવર સહિત બેઠેલ પેસેન્જરને ઈજા પહોંચી હતી. ગ્રામજનો એકત્રિત થઈ જતા તેમને 108 બોલાવી ઈજાગ્રસ્ત પેસેન્જરોને ઈડરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. રિક્ષા નંબર GJ09AV0581ના ડ્રાઈવર રમેશભાઈના જણાવ્યા પ્રમાણે તેઓ ઈડર તરફથી બડોલી તરફ જઈ રહ્યા હતા, ત્યારે અચાનક જમણી બાજુથી એક કૂતરું અચાનક આવી જતા રિક્ષા સાથે અથડાતા રિક્ષા પલટી મારી ગઈ હતી, જેમાં એક પેસેન્જર વિક્રમભાઈને મોઢા પર ઈજા થઈ હતી, તેમજ એક નાની બાળાને પણ હાથે અને મોઢા પર ઈજા થઈ હતી. રાકેશ નાયક સાથે અનેસ ગુજરાત ન્યૂઝ ઈડર. ગુજરાત અને મહારાષ્ટ્રમાં એટીએમ કાર્ડ બદલાવી લોકો સાથે ચીટિંગ કર્યાની કબૂલાત આપતા પોલીસે અગાઉ 100 વધુ ચીટિંગના ગુનામાં પકડાયેલા શખ્સની ધરપકડ કરી અને તેની પાસેથી કાર, મોબાઈલ, રોકડ, એટીએમ મળીને કુલ 6,17,000ની મતા કબજે કરી આકરી પૂછપરછ કરતા તેને સુરત, અમદાવાદ, અહમદનગર, પાલનપુર, વાંકાનેર તેમજ મહારાષ્ટ્ર સહિત 13 ગુના આચર્યાની કબૂલાત કરી હતી. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટુકડીએ અગાઉ એટીએમમાં ફ્રોડમાં ઝડપાઈ ચૂકેલા સુરતના ધીરજ મોહનલાલ પંચાલને કોઠારિયા રોડ પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે શંકાને આધારે અટકાવી ઝડપી લેતા તેની પાસેથી જુદી જુદી બેંકના 20 એટીએમ કાર્ડ મળી આવ્યા હતા. પોલીસે CRPC 41D મુજબ કાર્ડ, મોબાઈલ અને લાલ કલરની સ્વિફ્ટ કાર કબજે કરી હતી. તેની પૂછતાછમાં પાલનપુર, સુરત, અમદાવાદ, મહારાષ્ટ્રના વધુ 7 ગુના ખુલ્યા છે. અગાઉ 2014માં રાજકોટના ભક્તિનગર પોલીસ મથક અને ગાંધીગ્રામ પોલીસ મથકના ગુનામાં છેતરપિંડીથી એટીએમ કાર્ડ મેળવી નાણાં ઉપાડી લેવાના ગુનામાં તેને ઝડપી લેવાયો હતો. આ શખ્સ ગુજરાતના 90 અને મહારાષ્ટ્રના આશરે 110 જેટલા એટીએમ ફ્રોડના કેસમાં અગાઉ ઝડપાઈ ચૂકેલો છે.
તેણે પોલીસ પાસે આપેલી કબૂલાત મુજબ ચાર એક મહિના પહેલા પાલનપુરમાંથી 79,000, પાંચ એક મહિના પહેલા સુરતમાંથી 45,000, આશરે બે વર્ષ પહેલા સુરતના સરથાણા વિસ્તારમાંથી 53,000, આઠ માસ પહેલા અમદાવાદમાંથી 80,000, દોઢ માસ પહેલા સુરતના કતાર ગામમાંથી 60,000, 11-1 મહિના પહેલા મહારાષ્ટ્રના અહમદનગરમાંથી 1,03,000, એક વર્ષ પહેલા મહારાષ્ટ્રના ઝાલમાંથી 79,000 સહિત 13 જેટલી જગ્યાઓએ ગુના આચર્યા હોવાનું તેની સામે ગુનો નોંધાયોનું કબૂલ્યું છે. તેની પાસેથી 20 એટીએમ કાર્ડ કબજે કરવામાં આવેલા છે, તેમજ તેનું નામ ધીરજકુમાર મોહનલાલ પંચાલ છે, ઉંમર વર્ષ 33, સુરતનો છે. તેનું મુખ્યત્વે એવી રીતે કરતો કે એટીએમમાં કોઈ પણ વ્યક્તિ બુજુર્ગ હોય, સિનિયર સિટીઝન હોય, તે એટીએમ લેવા પૈસા ઉપાડવા આવે અને એને અમુક વસ્તુ નથી પૈસા ઉપાડતા તો આ જઈ અને એટીએમ બદલી અને એને બીજું એટીએમ આપી દે છે. ફ્રોડ એની પાસે જે હોય છે બંધ એટીએમ એ આપી અને એમ કહે છે કે ભાઈ તમારું એટીએમ બગડી ગયું છે, એટલે એ જાય વાંહેથી એના પૈસા ઉપાડી લેતો હોય છે અને જ્યાં લગી કાર્ડ બંધ ન થાય ત્યાં લગી એ એટીએમ વારાફરતી વારા એમાંથી પૈસા ઉપાડતો રહે છે અને એટીએમ બંધ થઈ જાય તો પણ એ એટીએમ પોતાની પાસે રાખે છે અને નેક્સ્ટ ટાઈમ જ્યારે બીજો કરે ત્યારે તે એ એટીએમ બદલી અને આ એટીએમ આપી દેતો હોય છે. કુલ 150-200 ગુના આંતરરાજ્ય એને કરેલાની કબૂલાત કરે છે અને ગુજરાતમાં તેમજ મહારાષ્ટ્રમાં એમ કુલ અત્યારે 7 ગુના દાખલ થયેલા આપણને હકીકત પ્રાપ્ત થયેલ છે, તેમજ હજી ઊંડો તપાસ કરશું તો હજી પણ ગુનાઓમાં નીકળશે. હા, અગાઉ પણ ભક્તિનગરમાં આશરે 2 વર્ષ પહેલાં પકડાયેલો હતો, ત્યારબાદ તે છૂટી અને પાછું આજ કામગીરીમાં લાગી ગયો હતો અને આજ કામ કરે છે અને મેક્સિમમ તો પૈસા જ્યાં લગી એટીએમ ન બંધ થાય ત્યાં લગી એટીએમમાંથી પૈસા વિડ્રોલ કરતો જ રહે છે. પિન તો જે સિનિયર સિટીઝન આવે છે તેને પૂછે કે ભાઈ આ તમારા પૈસા નથી નીકળતા, એટલે સિનિયર સિટીઝનને કહેતા કે આ મારો પિન છે તમે કાઢી આપો, એટલે પછી તો પણ ન નીકળે અને એને રવાના કરે પછી પોતે એમાંથી પૈસા ઉપાડી લેતો હોય છે. કેમેરામેન ધીરેન રાઠોડ સાથે હિતેશ કુમાર રાઠોડ, NS ગુજરાત ન્યૂઝ, રાજકોટ. આરોગ્ય કર્મીઓની હડતાલને પગલે સરહદી ગામ સુઈ ગામમાં તાલુકામાં આરોગ્ય સેવાઓ કથળી રહી છે. વર્ષોથી દર્દીઓથી ધમધમતા મોરવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કાયમી અને સ્થાયી ડોક્ટર અને સ્ટાફના અભાવે અત્યારે ગણ્યા ગાંઠ્યા દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે, પરંતુ હાલ વિવિધ માંગણીઓને લઈ હડતાલ પર ઉતરેલા આરોગ્ય કર્મીઓ સાથે કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા કર્મચારીઓ પણ ગેરહાજર રહેતા મંગળવારે દવાખાનું રામ ભરોસે હોય તેવું જોવા મળ્યું. સમગ્ર રાજ્યના આરોગ્ય કર્મીઓ જ્યારે વિવિધ માંગણીઓને લઈને હડતાલ પર છે ત્યાં આરોગ્ય કર્મીઓની ગેરહાજરીને લઈને ગ્રામીણ વિસ્તારમાં આરોગ્ય સેવાઓ કથળતા સારવાર અર્થે આવનાર લોકોને ના છૂટકે પ્રાઇવેટ દવાખાનાનો સહારો લેવાની નોબત આવી છે. હાલ મિશ્ર ઋતુના કારણે લોકોમાં શરદી તાવ જેવા રોગચાળાએ માથું ઉંચક્યું છે. ત્યાં ખરા સમયે સરકારી આરોગ્ય કર્મીઓ જ હડતાલ પર હોય લોકો ના છૂટકે પ્રાઇવેટ દવાખાનામાં દંડાવું પડી રહ્યું છે, જેને લીધે આરોગ્ય સેવાઓ કથળી ગઈ છે, જેમાં સુઈ ગામ તાલુકાના મોરવાડા PHCની મુલાકાત લેતા સરકારી આરોગ્ય કર્મીઓની સાથે સાથે કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા અન્ય આરોગ્ય કર્મીઓની પણ ગેરહાજરી જોવા મળી. પટ્ટાવાળાને બાદ કરતા PHC ખાતે કોઈ અન્ય કર્મચારીની હાજરી જોવા મળી ન હતી. વળી સતત ગેરહાજર રહેતા તબીબોના કારણે દર્દીઓ પણ પ્રાઇવેટ દવાખાનાનો સહારો લે છે. અત્રે ઉલ્લેખનીય છે કે 14 ઉપરાંત ગામો વચ્ચે દર્દીઓથી સતત ધમધમતા રહેતા મોરવાડા PHCમાં હાલ આરોગ્ય સેવાઓ સાવ કથળી ગઈ છે, જેને લઈને લોકો સારવાર કરાવવા જાય તો ધમધક્કો પડે છે. નવીન ચૌધરી સાથે NS ગુજરાત ન્યૂઝ, સુઈગામ. ટ્રાફિક પોલીસ આમ જનતાને હેરાન કરતી જોવા મળે છે, ત્યારે ભાજપના કાર્યકરો અને આગેવાનો કાયદાનું ઉલ્લંઘન કરે તે તેમના સામે કેમ ચૂપ છે? સમગ્ર ગુજરાતની અંદર ભાજપ દ્વારા વિજય સંકલ્પ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. ત્યારે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ભાજપના કાર્યકરો દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું, પરંતુ રેલીમાં એક પણ ભાજપના કાર્યકરે બાઇક રેલીમાં હેલ્મેટ ન પહેરીને કાયદાનો સરેઆમ ભંગ કર્યો હતો. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ભાભર અને સુઈ ગામ ભાજપ દ્વારા વિજય સંકલ્પ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી ભાભર સુઈ ગામ પણ કાર્યકરો ખુશી ખુશીથી મોટી સંખ્યામાં રેલીમાં ઉમટી પડ્યા હતા, પણ એક પણ બાઇક સવારને હેલ્મેટ પહેરવા જોવા ન મળ્યું. ત્યારે અનેક સરહદી વિસ્તારના લોકોમાં કચવાટ પ્રસરી છે. લોકો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ ભાભર સુઈ ગામ ટ્રાફિક પોલીસ અભણ અને ગરીબ ભોળી પ્રજાને દિવસ ઉગેને એક બે બાઇક ડિટેન કરીને જાણે કાયદાનું ભાન કરાવ્યું હોય તેવો રોફ જમાવતા જોવા મળે છે.
ત્યારે ભાજપના કાર્યકરોને આ કાયદો લાગુ પડતો નથી કે એમના માટે અલગ કાયદો છે। આ રેલી ભાબર સુઈગામ તાલુકાના દરેક ગામડાઓમાં ફરી હતી અને એક પણ કાર્યકરોને હેલ્મેટ જોવા મળ્યું ન હતું અને આટલી મોટી રેલી હોવા છતાં ટ્રાફિક પોલીસને આ રેલી દેખાઈ નહીં અને સરેઆમ ભાજપના કાર્યકરો અને આગેવાનોએ કાયદાનું સરેઆમ ધજિયા ઉડાવતા જોવા મળ્યા અને વાવ ભાબર સુઈગામ તાલુકાની અભણ પ્રજા જ્યારે બાઇક કે ગાડી લઈને નીકળે ત્યારે ટ્રાફિક પોલીસ તેમના પર રોફ જમાવીને બાઇક ગાડી ડિટેન કરવામાં સહેજ પણ અચકાતા નથી ત્યારે સુઈગામ વાવ અને ભાબર તાલુકાની જનતાના મનમાં અનેક કચવાટ જોવા મળી રહ્યા છે। નવીન ચૌધરી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુઈગામ। સુઈગામ તાલુકાના મોરવાડા ગામમાં પાલતુ પશુઓમાં ખરવા મુવાના રોગે ભરડો લેતા કેટલાય પશુઓ આ રોગની ઝપટમાં આવી જતા પશુપાલકોમાં ચિંતા વ્યાપી ગઈ છે। હાલમાં મિશ્ર ઋતુના કારણે લોકોમાં રોગચાળાનું પ્રમાણ વધ્યું છે તો પાલતુ પશુઓમાં પણ સામાન્ય રીતે ચોમાસામાં થતા ખરવા મોવાના રોગચાળા એ સુઈગામ તાલુકાના મોરવાડા ગામમાં અત્યારે દેખા દીધી છે, જેને લઈને ગાય ભેંસ સહિતના અનેક પાલતુ પશુઓ આ રોગચાળાની ઝપટમાં આવી જતા આવા બીમાર પશુઓને લઈને ચિંતામાં મુકાઈ ગયા છે। એમાંય ખાસ કરીને દુધાળા પશુઓને લઈને પશુપાલકો મૂંઝવણ અનુભવી રહ્યા છે, કેમ કે દૂધણા પશુઓને ખરવા મોવાની અસર થતાં દૂધ દોઈ શકાતું નથી, વળી જે પશુઓને આ રોગની અસર થઈ હોય તેવી બીજા પશુઓને ન થાય તેની પણ વિશેષ કાળજી લેવી પડે છે। આ અંગે પશુપાલક નરહર દાન ગઢવીએ જણાવ્યું હતું કે મારે 30 ભેંસો પૈકી 9 ભેંસોને આ રોગચાળાની અસર થઈ છે, જેને લઈને છેલ્લા 5 દિવસથી કેટલીક ભેંસોએ ચારો કે પાણી લીધું નથી। ગામમાં સરકારી પશુ દવાખાનું છે, તેમ છતાં પ્રાઇવેટ પશુ ચિકિત્સકો પાસે પશુઓને સારવાર કરાવવી પડી રહી છે, ત્યારે ગામમાં ઘણા બધા પશુઓ આ રોગના સકંજામાં આવે તે પહેલા મહામૂલા પશુધનને બચાવવા પશુઓમાં રસીકરણ કરવામાં આવે તેવી માંગ છે। નવીન ચૌધરી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુઈગામ। તો હાલના બુલેટિનમાં બસ આટલું જ, વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ। નમસ્કાર।